नमस्कार मित्रों, हूँ वैदेही पटेल, अश्वमेध विद्यालय किल्ला पारडी। आज आप निबंध जोईशु होली। तो होली फागण महीना पूनमना दिवसे मनावामां आवे छे। मित्रों, हमणां ज होली गई छे, तमने खबर ज हशे कि आपणे होळीमां शुं करीए छे, बराबर छे। अने होळीना बीजा दिवसे शुं आवे छे? धूळेटी। तो ते दिवसे आपणी शाळाओमां पण रजा होय छे। होळीनું ધાર્મિક મહત્વ છે। હિરણ્યકશિપુ નામે એક અસુર રાજા હતો, તેનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો। તેના પિતાને તે ગમતું ન હતું। તેમણે પ્રહલાદને ઘણું સમજાવ્યું, પણ તેણે ભગવાનની ભક્તિ છોડી નહીં। આથી તેના પિતાએ તેને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રહલાદ મર્યો નહીં। પ્રહલાદની ફોઈ હોલિકા હતી। ચિતામાં બેસે તો તેને આગની અસર ન થાય, એટલે એને અગ્નિ બાળી ના શકે। પ્રહલાદને જીવતો બાળી મૂકવા હોલિકા તેને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેઠી। હોલિકા બળી ગઈ અને પ્રહલાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો। તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે। હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે। શેરીએ લોકો લાકડા અને છાણા ભેગા કરે છે। ચોકમાં હોળી તૈયાર કરવામાં આવે છે। સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે। લોકો ઘણી ધાણી ચણા વડે હોળીની પૂજા કરે છે। હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં શ્રીફળ હોમે છે, પછી લોકો મિષ્ટાન જમે છે। હોળીના બીજો દિવસ એટલે ધૂળેટી તરીકે ઓળખાય છે। આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટી આનંદ મનાવે છે। રાજસ્થાનીઓનો આ પ્રિય તહેવાર છે। કેટલાક રાજસ્થાનીઓ હોળીનો તહેવાર મનાવવા પોતાના વતન રાજસ્થાનમાં જાય છે। હોળી રંગ રાગ અને આનંદ ઉલ્લાસનો તહેવાર છે। હવે મિત્રો, આપણે આગળ પત્રલેખન જોઈશું। પત્રલેખન, તમારા અક્ષર સુધારવા તમે કેવો પ્રયત્ન કરો છો તે જણાવતો પત્ર તમારા પિતાજીને લખવાનો છે। તો આલોક ડી દોશી, 25 નંદ બંગલોઝ, મેમનગર, અમદાવાદ, પિનકોડ નંબર 380052, તારીખ 10/1/2017। મિત્રો, તમારે તમારું એડ્રેસ, તમારા પિતાનું એડ્રેસ અહીં લખવાનું, પિતાનું એડ્રેસ તમારું અહીં લખવાનું, તારીખ તમારે જે દિવસ તમે પત્ર લખો છો તે દિવસની તારીખ તમારે લખવાની રહેશે। જય પૂજ્ય પિતાજી, તમારો પત્ર મળ્યો, તમે નવું સ્કૂટર લાવ્યા તે જાણીને મને ખૂબ જ આનંદ થયો। એનો મતલબ એવો થયો કે પહેલાં એક પત્ર પિતાએ લખ્યો હતો બાળકને, અને લખ્યું હતું કે હું નવું સ્કૂટર લાવ્યો છું, બરાબર। તો બાળક સામેથી પત્ર લખે છે, સેના માટે? અક્ષર સુધારવાના માટે। તમે એક વખત મને મારા ગરબડિયા અક્ષરો સુધારવાની ટકોર કરી હતી, ત્યારથી મેં મારા અક્ષર સુધારવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે। હવે હું ખૂબ ચોકસાઈથી લખું છું। ડબલ લાઇનની નોટમાં હું નિયમિત રીતે 15-20 લીટી જેટલું અનુલેખન કરું છું। અનુલેખન એટલે લખેલું ને પાછું અનુકરણ કરીને લખવાનું, સારા અક્ષરે। ડબલ લાઇન એટલે મિત્રો, આપણે ધોરણ 5 સુધી ડબલ લાઇનમાં લખ્યું છે, પછીથી ધોરણ 6માં આવ્યા એટલે આપણે સિંગલ લાઇનમાં આવી ગયા। હજી બી જે બાળકોના અક્ષરો ખરાબ હોય તે લોકો ડબલ લાઇનની નોટમાં રોજ 15-20 લીટી સારા અક્ષરે લખે તો અક્ષરો સુધરી જાય છે। આથી મારા અક્ષર થોડા સુધર્યા છે અને મરોડદાર થયા છે। હવે મને મારા અક્ષર જોવા ગમે છે। મારા ગુજરાતીના બહેનો પણ મને મારા અક્ષર સુધારવા બદલ શાબાશી આપે છે। મને અક્ષર લેખનની હરીફાઈમાં બીજું સ્થાન મળ્યું છે। હજુ અક્ષરો વધુ સુધરે તે માટે મારા પ્રયત્નો ચાલુ રહીશ। તમને આ પત્રમાં મારા અક્ષરો કેવા લાગ્યા તે જણાવશો। મમ્મીને મારા પ્રણામ, તમારો પુત્ર આલોકના પ્રણામ। મિત્રો, તમારા આ બંને એક નિબંધ અને આ પત્ર તમારે તમારી નિબંધની નોટમાં લખવાનો રહેશે। વાર્તા તો કોઈ પણ પૂછાશે, તમને મુદ્દા પરથી વાર્તા પોતે બનાવીને લખવાની રહેશે। થેન્ક યુ।